ખૂબ જ ઓછા સમયમાં ઠંડી હોવા છતાં પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે તેવી આ થાળી ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સિત્રા સાતમ સ્પેશિયલ થાળીની રેસિપી. માતા શીતળાના પૂજન પહેલા બનાવવામાં આવતું આ સ્વાદિષ્ટ ભોજન, જેને ઠંડુ ખાવાની પણ બહુ જ મજા આવે છે, તે આપણે ખૂબ જ ઓછા સમયમાં અને સૌથી સરળ રીતે બનાવશું. તો ચાલો રેસિપી શરૂ કરીએ. નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે. ખૂબ જ ઓછા સમયમાં સિત્રા સાતમ સ્પેશિયલ થાળી બનાવવા માટે આપણે સૌથી પહેલા મેથી બાજરીના વડા બનાવશું. તો તેના માટે મેં અહીંયા 1 કપ જેટલો બાજરાનો લોટ લીધેલો છે. કપના માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લ્યો. સાથે મેં 1/4 કપ જેટલો ઘઉંનો લોટ અને મસાલામાં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી જેટલો ગોળ, તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, સાથે 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 2 ચમચી જેટલા સફેદ તલ, 1/2 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે તીખાશ માટે 2 લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈએ, સ્વાદ પ્રમાણે મીઠું, અને 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 1 કપ જેટલી મેથીને ઝીણી સુધારીને આ રીતના પાણીમાં પલાળી દીધેલી હતી. મેથીને આ રીતે પાણીમાં પલાળવાથી તેની બધી જ કડવાશ પાણીમાં વહી જાય છે. તો હવે મેથીને લોટમાં એડ કરી દઈએ અને હાથેથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આપણા બધા જ મસાલા અને મેથી લોટ સાથે મિક્સ થઈ ગયા છે. હવે મેં અહીંયા 3/4 કપ જેટલી છાશ લીધેલી છે, તેને લોટમાં થોડી થોડી એડ કરી અને આપણે વડાનો લોટ બાંધી લઈએ. બાજરીના વડાનો લોટ છાશથી બાંધવાથી વડા એકદમ સોફ્ટ અને ફૂલેલા બને છે. જો ઘરમાં છાશ ના હોય તો તમે તેની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો અને લોટ પાણીથી પણ બાંધી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સારી રીતે બંધાઈ ગયો છે. અને વડાનો આ લોટ બાંધવા માટે મારે 1/4 કપ જેટલી છાશની જરૂર પડેલી છે. હવે વડા બનાવવા માટે મેં અહીંયા હાથ ઉપર થોડું તેલ લગાવેલું છે. હવે લોટમાંથી થોડો ભાગ લઈ અને તેને 2 હાથની વચ્ચે રાઉન્ડ શેપ આપી દઈએ અને બસ, પછી આપેલા રાઉન્ડ શેપને 2 હાથની હથેળી વચ્ચે આ રીતના દબાવીએ અને વડાનો શેપ આપી દઈએ અને તૈયાર થયેલા વડાની કિનારીને આ રીતના પતલી કરી લઈએ. તો હવે આ રીતના બધા જ વડા તૈયાર કરી લઈએ. જો તમારો વડાનો લોટ થોડો ઢીલો હોય અને આ રીતના હાથમાં વડા ન થતા હોય તો તમે પાટલા ઉપર કોથળી રાખી અને તેના પર વડા બનાવી શકો છો. હવે વડાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે વડાને ગરમ તેલમાં તળવા માટે એડ કરી દઈએ. શરૂઆતમાં વડાને પલટાની ઉતાણ નથી કરવાની, એક સાઈડથી થોડા તળાય પછી આ રીતના ઝારાની મદદથી બંને બાજુ પલટાવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. વડાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, વધુ પડતી હાઈ નથી રાખવાની, નહીં તો વડા કાચા રહેશે. તો આપણા વડા બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે તળાયેલા વડાને ટીશ્યુ પેપર પર લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ એબ્સોર્બ થઈ જાય. તો આપણા એકદમ ટેસ્ટી સિત્રા સાતમ સ્પેશિયલ બાજરી મેથીના વડા તૈયાર થઈ ગયા છે. હવે વડા સાથે સર્વ થતી કોથમીર મરચાંની ચટણી બનાવી લઈએ. તો તેના માટે મિક્સિંગ બાઉલમાં 3/4 કપ જેટલી કોથમીર ડાળી સાથે એડ કરી દઈએ. સાથે તીખાશ માટે 2 લીલા મરચાં, 2 ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ, તમે સૂકા કોપરાના છીણની જગ્યાએ સિંગદાણા કે પછી દાળિયાની દાળનો ઉપયોગ પણ કરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી ખાંડ, 1 ચમચી લીંબુનો રસ અને ચટણીને પીસવા માટે થોડું પાણી એડ કરી બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો આપણી કોથમીર મરચાંની ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સિત્રા સાતમ સ્પેશિયલ દહીંનું મિક્સ ફ્રૂટવાળું રાયતું બનાવી લઈએ.
તો તેના માટે મેં અહીંયા 1.5 કપ જેટલું ઘાટું દહીં લીધેલું છે. જો તમારું દહીં આ રીતનું ઘાટું ના હોય તો થોડી વાર કપડામાં બાંધી અને આ રીતનું ઘટ કરી શકો છો. હવે મસાલામાં 2 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ, 1/4 ચમચી જેટલો સંચળ પાવડર, 1/4 ચમચી જેટલો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મસાલાને દહીંમાં મિક્સ કરી લઈએ. હવે રાયતા માટે દહીંને સ્મૂથ કરવા માટે મસાલાવાળું દહીંને આ રીતના ચાયણીની મદદથી ચાળી લઈએ. તો તમે જોઈ શકો છો કે રાયતા માટે એકદમ સ્મૂથ દહીં તૈયાર થઈ ગયું છે. હવે તેમાં ફ્રૂટ્સમાં 1/2 કપ કેળાના પીસ, 1/2 કપ સફરજનના પીસ અને 1/4 કપ જેટલા દાણમના દાણા એડ કરી દઈએ. આ સિવાય તમને ભાવતા કોઈ પણ ફ્રૂટ કે પછી ડ્રાય ફ્રૂટ તમે રાયતામાં એડ કરી શકો છો. તો હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આપણું એકદમ ટેસ્ટી અને ઠંડુ ખાવાની મજા આવે તેવું મિક્સ ફ્રૂટ રાયતું તૈયાર થઈ ગયું છે. હવે સાતમને દિવસે થેપલા સાથે ખાવાની મજા આવે તેવી બટેટાની સૂકી ભાજી બનાવી લઈએ. તો તેના માટે પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ચમચી રાઈના દાણા, 1/2 ચમચી જીરું, 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું અને 2 મોટી ચમચી જેટલા સીંગ દાણા એડ કરી દઈએ અને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઈઝના બટેટાને બાફી અને તેના આ રીતના થોડા મોટા પીસ કરી લીધેલા છે, તેને એડ કરી દઈએ. સાથે મસાલામાં 1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી મસાલાને બટેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે મેં અહીંયા વાટકીમાં થોડું પાણી લીધેલું છે, તેને હાથમાં આ રીતના લઈ અને બટેટા ઉપર થોડું છાંટી દઈએ. અહીંયા આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, કારણ કે બટેટાનું શાક સૂકું હશે તો બીજે દિવસે ઠંડુ ખાવાની ખૂબ જ મજા આવશે. તો હવે ઢાંકણ બંધ કરીને ધીમા ગેસની ફ્લેમ પર બટેટાના શાકને 5 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી મસાલાની બધી જ ફ્લેવર બટેટા સાથે મિક્સ થઈ જાય. તો 4-5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી બટેટાની સૂકી ભાજી એકદમ તૈયાર થઈ ગઈ છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલી સૂકી ભાજીમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ એડ કરવાનો છે અને સાથે થોડા કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. તો થેપલા સાથે ખાવાની મજા આવે તેવી સુપર ટેસ્ટી બટેટાની સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. તો હવે સીતરા સાતમ પર અચૂક બનતા અને થેપલા સાથે ખાવાની મજા આવે તેવા કોરા મોરા મગ બનાવી લઈએ. તો તેના માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ચમચી જીરું, 1/4 ચમચી જેટલી હિંગ, 1/2 ચમચી આદુની પેસ્ટ, 2 મીડિયમ સાઈઝના મરચાના મેં આ રીતના ઝીણા પીસ કરી લીધેલા છે, તેને એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. હવે તેલમાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ. હળદર પાવડરને તેલમાં એડ કરવાથી મગનો કલર એકદમ સરસ આવે છે. હવે મેં અહીંયા 1/2 કપ જેટલા મગને પ્રેશર કુકરમાં 2 વિસલ કરી અને આ રીતના કોરા બાફી લીધેલા છે. તમે મગની જગ્યાએ કાળા ચણાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે મસાલામાં 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. હવે વાટકીમાં થોડું પાણી આ રીતના હાથમાં લઈ અને મગ ઉપર સ્પ્રિંકલ કરી લઈએ અને બસ પછી ઢાંકણ બંધ કરીને લો ગેસની ફ્લેમ પર 2-3 મિનિટ માટે મગને કૂક કરી લઈએ, જેથી મસાલાની બધી જ ફ્લેવર મગ સાથે એડ થઈ જાય. તો લગભગ 3-4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા મગ એકદમ સારી રીતે તૈયાર થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને તેમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. તો થેપલા સાથે ખાવાની મજા આવે તેવા એકદમ ટેસ્ટી મગ તૈયાર થઈ ગયા છે.
હવે સાતમના દિવસે ખાવાની મજા આવે તેવો ટેસ્ટી અને મોઢામાં જ મુકતા ઓગળી જાય એવો દૂધીનો હલવો બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની દૂધી લીધેલી છે. હવે દૂધીની છાલ કાઢી અને તેના પીસ કરી લઈએ. હવે છરીની મદદથી દૂધીની વચ્ચે રહેલા બીના ભાગને કાઢી લઈએ. હવે મેં અહીંયા ખમણીની મદદથી દૂધીને સારી રીતે ખમણી લીધેલી છે. કપના માપથી આ ખમણેલી દૂધી એક કપ જેટલી છે. તો હવે ફટાફટ હલવો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. તો આપણું ઘી ગરમ થાય એટલે તેમાં 1 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા અને 1 મોટી ચમચી જેટલા બદામના ટુકડા એડ કરી તેને ઘીમાં સારી રીતે રોસ્ટ કરી લઈએ. તો આપણા કાજુ બદામ ઘીમાં રોસ્ટ થઈ ગયા છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલી સૂકી દ્રાક્ષ એડ કરી તેને પણ સોતે કરી લઈએ. સૂકી દ્રાક્ષને આપણે સૌથી છેલ્લે જ એડ કરવાની છે. તો આપણા ડ્રાય ફ્રૂટ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ. હવે તે જ પેનમાં આપણી ખમણેલી દૂધીને એડ કરી દઈએ અને તેને ઘી સાથે સારી રીતે સોતે કરી લઈએ. હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને દૂધીને 3-4 મિનિટ માટે કૂક કરી લઈએ. તો 3-4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે દૂધીમાં રહેલું મોઇશ્ચરનું ભાગ એટલે કે પાણીનું પ્રમાણ એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે અને આપણી દૂધી કૂક થઈને સોફ્ટ થઈ ગઈ છે. તો હવે જેટલા કપ આપણી ખમણેલી દૂધી હતી તેટલા જ કપ એટલે કે 1 કપ જેટલું દૂધ એડ કરી દઈએ અને દૂધીને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ઢાંકણ ઢાંકીને દૂધીને દૂધ સાથે સારી રીતે કૂક કરી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બધું જ દૂધ આપણી દૂધીમાં એબ્સોર્બ થઈ ગયું છે. હવે મેં અહીંયા 4 મોટી ચમચી અને 1/4 કપ જેટલી ખાંડ લીધેલી છે. ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો. તો હવે ખાંડને દૂધીમાં સારી રીતે મિક્સ કરી અને કૂક કરી લઈએ. શરૂઆતમાં ખાંડ મેલ્ટ થવાને લીધે તેનું થોડું પાણી થાય છે પણ પછી તે દૂધીના હલવામાં એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે બધી જ ખાંડ દૂધીમાં એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ ગઈ છે. હવે મેં અહીંયા 1/4 કપ જેટલો માવો લીધેલો છે. માવો નાખવો ટોટલી ઓપ્શનલ છે પણ તેનાથી હલવાનો સ્વાદ એકદમ સરસ આવે છે. સાથે ફ્લેવર માટે 1/2 ચમચી એલચી પાવડર અને દૂધીના હલવાના એકદમ મીઠાઈવાળાની દુકાન જેવા કલર માટે 1 પિન જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. ફૂડ કલર નાખવો ટોટલી ઓપ્શનલ છે. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ મિક્સ થઈને આપણો દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે. હવે તૈયાર થયેલા દૂધીના હલવામાં આપણા રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ એડ કરીને મિક્સ કરી લઈએ. તો ખૂબ જ ઓછા સમયમાં આપણો ટેસ્ટી દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવો છે. હવે સીતરા સાતમને દિવસે બનતા અને બધા જ ગુજરાતીઓના ફેવરેટ થેપલા બનાવી લઈએ. તો તેના માટે મિક્સિંગ બાઉલમાં 2 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરી દઈએ. સાથે 2-3 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ. ચણાનો લોટ નાખવો ટોટલી ઓપ્શનલ છે પણ તેનાથી થેપલાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. હવે મસાલામાં 1/2 ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું દહીં લીધેલું છે. દહીંને થેપલાના લોટમાં એડ કરવાથી થેપલા એકદમ સોફ્ટ બને છે. હવે બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. હવે મેં અહીંયા 1/2 કપ જેટલું પાણી લીધેલું છે. તેને લોટમાં થોડું થોડું એડ કરી અને આપણે થેપલાનો લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે થેપલાનો સોફ્ટ લોટ બંધાઈ ગયો છે અને આ લોટ બાંધવા માટે મારે 1/2 કપમાં થોડું પાણી જ વધેલું છે. તો હવે થેપલા બનાવવા માટે લોટમાંથી મીડિયમ સાઇઝનો લૂવો લઈ લઈએ અને બસ પછી તેને હાથેથી રાઉન્ડ શેપ આપી અને થેપલા વણવા માટે લઈ લઈએ. હવે થેપલા વણવા માટે મેં અહીંયા થોડો ઘઉંનો કોરો લોટ લીધેલો છે. હવે થેપલાના લોટને ઘઉંના લોટથી આ રીતના કોટ કરી અને વણવા માટે ભાટલા ઉપર રાખી દઈએ.
અને બસ પછી વેલણની મદદથી થોડું પતલું થેપલું વણી લઈએ. થેપલાને વણતી વખતે આપણે વધુ પડતા કોરા લોટનો ઉપયોગ નથી કરવાનો. તો આપણું થેપલું વણાઈ ગયું છે. હવે થેપલાને શેકતા પહેલાં થેપલા ઉપર રહેલા થોડા કોરા લોટને હાથેથી આ રીતના કાઢી લઈએ. હવે થેપલાને શેકવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર લોઢી ગરમ કરવા રાખેલી છે. તો આપણી લોઢી ગરમ થઈ ગઈ છે. હવે થેપલાને તેમાં એડ કરી દઈએ. આપણે થેપલાને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરવાના છે. તો તમે જોઈ શકો છો કે થેપલાની ઉપર આ રીતના બબલ્સ આવવા લાગ્યા છે. તો આ સમયે તવિતાની મદદથી થેપલાને પલટાવી લઈએ. હવે એક ચમચી જેટલું તેલ લઈ અને થેપલાની ઉપર થોડું લગાવી દઈએ અને થોડું તેલ આ રીતના લોઢીની સાઈડ્સમાં લગાવી દઈએ. અને હવે હાઈ ગેસની ફ્લેમ પર થેપલાને બંને બાજુથી એકદમ સારી રીતે કૂક કરી લઈએ. અહીંયા આપણે થેપલાને વધુ પડતું કડક નથી કરવાનું. આ રીતને થોડા બ્રાઉન સ્પોટ્સ થાય એટલે તૈયાર થયેલા થેપલાને થાળીમાં લઈ લઈએ. તો સીતરા સાતમના દિવસે બધાના જ ઘરમાં બનતા ટેસ્ટી અને ખાવામાં સોફ્ટ એવા થેપલા તૈયાર થઈ ગયા છે. તો બધી જ વસ્તુ તૈયાર થયા પછી સીતરા સાતમ સ્પેશિયલ થાળીને સર્વ કરી લઈએ, જેમાં સૌથી પહેલા એકદમ ટેસ્ટી મીઠાઈવાળાની દુકાન જેવો દૂધીનો હલવો, બટેટાની સૂકી ભાજી, સીતરા સાતમ પર અચૂક બનતા કોરા મોરા મગ, ઠંડુ દહીંવાળું મિક્સ ફ્રૂટવાળું રાયતું, બાજરીના વડા, ટેસ્ટી ચટણી અને થેપલા સાથે સીતરા સાતમ સ્પેશિયલ બનેલી આ થાળી, જેને ઠંડી ખાવાની પણ ખૂબ જ મજા આવે તેવી ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.